બપલિયા આપણે આજે વાત કરશું જે રીતે જઈશું કેનેડા હવે કેનેડા જવું હોય ને તો એજન્ટો જોડે તમે મળવા જાઓ એ ચાલો ખરું પણ એ પહેલા તમારે વસ્તુનું ધ્યાન રાખવું પડે શું રાખવું પડે ધ્યાન હવે આપણે શું કરવું પડે પેલા આઈએલટીએસ આપવી પડે આઈએલટીએસ ના હોય તો કેનેડા કઈ રીતે જશો તમને એજન્ટો કહેશે કે કેસેલા ખાલો દહલા ખાલો હેડા કેનેડા લઈ જાવ થોડું એમ જે વાતું હશે કેનેડા ભાઈ તો તમે તો લૂટી જશો તમે હવાના ફોર્મ નાશે એ પણ વગર પાણી એ પૈસાથી એટલે ધ્યાન રાખજો કોઈને પૈસા આપતા પહેલા જોઈ લેજો કે ભાઈ એજન્ટ સાચો છે કે ખોટો એટલે જે કેડા જવું હોય તો પહેલા આપવું પડે આઈ એલ નહીં આલો તો કોઈ કાકો લઈ જાય તમને પછી તમારે આપવું પડશે ઈસીએ એને કે તમા ભાઈ તમારે એજ્યુકેશન હોવું જોઈએ ભાઈ એજ્યુકેશન વગર આજે જોબ મેળ પડે છે આપણને ઇન્ડિયામાં નોકરીઓ નહીં મળતી એજ્યુકેશન હોય તો તો તમને કેરેડામ કયો કાકો આપવાનો હતો એ વિચારી તમે પહેલા એટલે પહેલા ઈસીએ જોઈએ તમારે એને કહેવાય એજ્યુકેશન ક્રેડેન્શિયલ અસેસમેન્ટ એ કરાવવું પડે તમારી જે તમે ભણ્યા હોય બીકોમ કર્યું હોય બીએસસી કર્યું હોય કે એન્જિનિયરિંગ કર્યું હોય એ પહેલા તમારે કરાવવું પડે એ બંને કરાવવા પછી તમારે મળે કેનેડામાં એડમિશન જોયું હોય તો એડમિશન મળે અને પીઆર માટે એપ્લાય કરવું હોય તો થાય પછી તમારે જોવું પડે કે તમે કઈ જગ્યાએ ફિટ થાવ છો કે તમે ભાઈ ફેડરલ મોકલી થાવ છો કે ભાઈ પીએમ પી થાવ છો એજન્ટો કે છે હેડો તમને મેનીટોબા મોકલી દઉં હેડો તમને શાસ્ક ચોમ મોકલી દઉં તમને નોવાસ પૈસા મોકલી દો પણ બાપા જોવા તો ખરા તમારું તો આગળ ઓક્યુપેશન ડિમાન્ડ માં છે કે નહીં કે ના હોય તો એ તમને કઈ કાકલી જશે બેઠા છે રાજે ને બેઠા છે કે ભાઈ ફલાણા ભાઈ આવશે અમે એમને બિહારીશું અહીંયા એવું ના હોય વાત સાંભળો મારી સમજી જજો કે ભાઈ એમને એમ કેનેડા ના જવાય એ બધું વસ્તુ પેલા તમને કીધું એ તમારે જોવું પડે પછી તમે અપ્લાય કરો અપ્લાય કર્યા પછી તમને પીઆર માટે કદાચ નોમિનેશન મળે અપ્લાય કરે એટલે કે કાલ આજે અપ્લાય કર્યું બે મહિના પછી કેળા ભાઈ સિક્કો લઈને જતા રહ્યા એવું ના થાય એટલે ધ્યાન રાખજો પછી લોકો છે ને દોડે હાડો વર્ક પરમિટ કરી વર્ક પરમિટ કરી ભાઈ વર્ક પરમિટ માટે એલ એમ આઈ એ જોઈએ તમારે હવે એલ એમઆઈ તમારી હાલ લો તમને નોકરી હલાવી દો તમને બે લાખ રૂપિયા નોકરી હલાવો તમારા પૈસા ધીમે ધીમે તમારા પગાર માંથી કાપે પેલા તમારે એજન્ટને પૂછો ભાઈ એલ એમઆઈ કોને કહેવાય એલ એમ આઈ ચોથી આવે એમને ખબર છે અલે બાપા કોઈ ખબર નહીં જોણી લે ભાઈ આટલું નોમ છે હેડા મોકલી દઈએ હેરા મોકલી દે ઠીપો મારી ના લે પણ જોવા તો ભાઈ ખોટો હોય એટલે ભાઈ ધ્યાન રાખજો ને પૈસા પડ્યા છે બે મહિના પછી છ મહિના પછી તમારે મોથાના વાળ ધોવાઈ જશે મોથાના વાળ તમારા ધોળા થઈ જશે ચપ્પલ તમારા ઘસે જશે તો એ તમે તો જશો તો એ ગૌણ પડ્યા છો તમને નહીં લઈ જાય કોઈ કાકો પેલા મારી વાત થબરો તમે પેલા જુઓ આઈઆઈટી ચાલો તમારું ઈસીએ કરાવો પછી તમે જોવા કયા આપો પ્રોવિન્સમાં તમે નોમિનેટ થાવ છો કઈ જગ્યાએ ફેડરલમાં થાવ છો એ બધું જોયા પછી કરજો બાપ કોઈ બાપુ તમારા રાજ નહીં કોઈ બેઠું નહીં કે ભાઈ હા તમે કેનેડા લેજો એવું કોઈ નહીં એટલે ધ્યાન રાખજો ઓકે હેરાતા મળજ રો